એમણે જોયું કે આ પ્રજા કેવી રીતે જીવન જીવે, આપણે કેવા. ગાંધીજી ગયા, કૃષ્ણ વર્મા ગયા, એ બધાએ આઝાદીની લડત શરૂ કરી નાના પાયા ઉપર, કારણ કે આપણા ત્યાં આ પ્રકારનો વિચાર નતો. જે વિચાર હતો એ કોઉ નર્પ હોય અમે કા હાની, ચેરી છાણકી હોય, એવું કઈ છે ને રાણી, કોઈ આ રાજા થાય તો ભલે ને પેલા રાજા થાય તો વાળંદના દીકરાને વેઠ કરવાની એટલે કરવાની છે, દરબાર આવે તો ભલે ને નવાબ આવે તો ભલે એના ઘોડાની જે મેખ મારવાની એ વેઠ કરવાની એ કરવાની છે, એટલે કોઈને એમાં રસ નતો. આ રાષ્ટ્રવાદ આવ્યો. એ રાષ્ટ્રવાદના સાથે ભારતનું જે અધ્યાત્મ છે, તમને મારી વાત સ્વીકાર્ય હોય કે ન હોય, કદાચ તમે મારાથી જુદા મતના પણ હોઈ શકો, પણ મારું એવું માનવું છે કે જે રીતે ભારતમાં ધર્મો પ્રચલિત કરેલા એણે પરદેશીઓને અહીંયા આપણને ગુલામ બનાવવામાં વધારે સગવડ કરી આપી, વધારે સગવડ કરી આપી. પહેલી સગવડ તો એ કરી આપી કે અમે બધાને લોકોને સમજાવીએ કે અરે અત્યારે કળિયુગ ચાલે છે ને, કળિયુગમાં તો આવું જ થવાનું છે, હજુ આનાથી વધારે થવાનું છે. તમે જોજો ને, હજુ તો આ તો હજુ પહેલો પાયો છે, હજુ તો ચાર પાયા બાકી છે. એટલે લોકોને માનસિક રીતે ગુલામી સહન કરવાની તૈયારી કરાવી દીધી. કોઈ એમ ના કહ્યું તમે સામા થાઓ, ઉભો ઉભા થાઓ, લડો ઝઘડો, એવું કોઈ ના શીખવાડ્યું, પણ એ શીખવાડ્યું કે ભાઈ આ તો કલયુગ છે ને, કલયુગમાં તો આવું જ બધું ચાલવાનું. એટલે લોકો ઠંડા, અમારું કામ હતું લોકોને ઠંડા પાડવાનું, અને પેલા ગુલામ બનાવનારાઓનું કામ હતું કે આ ઠંડી પ્રજા ઉપર શાંતિથી રાજ કરી, ગરમ પ્રજા ઉપર રાજ ના કરી શકે. અમે બીજી રીતે ઠંડા પાડ્યા, તમે ખોટું કઈ ના કરો, જે તમારા નસીબમાં હશે, જે પ્રારબ્ધમાં હશે એ પ્રમાણે જ થવાનું છે, કોઈનું મીન મેક થવાનું નથી. એટલે ફરી લોકો સમજ્યા કે હવે જયારે ફરી ત્રીજી રીતે લોકોને સમજાવ્યા, તમારા કર્યાથી કશું થવાનું નથી, એ તો જયારે એનો ટાઈમ પાકશે ત્યારે મારો વાલો અવતાર લેશે, અને અવતાર લેશે એટલે પછી બધાને ઠીક કરી દેશે. એટલે બધા જયારે જુઓ ત્યારે કે હે મારા ભગવાન હવે અવતાર લો, હવે અવતાર લો, હવે અવતાર લો, એવા ભજન ગાય બધા ભેગા થઈને. અમે ભગવાનનો ફોટો મૂક્યો હોય ને અવતારની પ્રાર્થના કરતા હોય ને, અચિંતાનો જો એકાદ કાંકરો પડે ને તો ભગવાનનો ફોટો મૂકીને બધા વૃર કરી ભાગી, પણ ફોટો તો લેતા જાઓ, ફોટો લેવાય કોઈ ઉભા ના. પ્રજાને વધુ ને વધુ કેમ નિર્માલ્ય બનાવવી એ ભગવાન અવતાર લેશે. હું આફ્રિકામાં કંપાલામાં, ત્યાં રોજ ગાડીઓ ચોરાય રાત્રે, એક સજ્જનના ત્યાં જમવા ગયેલો, મને કે મહારાજ અમે સાંભળ્યું છે કે હવે ભગવાન અવતાર લેવાનો છો. તો મેં કહું બેન તમારે કેમ ઉતાવળ આવી, ત્યાં રોજ પેલા કાળિયા આવે છે ને ગાડી લઈ જાય છે. અમે તમે બધા શું કરો, 200 ઘર કનીની મોલ્લો છે, બારીમાંથી આમ જોયા કરે, તિરાડમાંથી જોયા કરે કે હવે આવ્યા, હવે લઈ ગયા, હવે ફલાણાની ગાડી ગઈ, એમ જોયા કરે. મેં કહું ભગવાન કાયરો માટે અવતાર નથી લેતા, એ અવતાર લે કદાચ તો એ મર્દો માટે લે, અને મર્દોને અવતારની જરૂર જ નથી, એનો પોતાનો જ અવતાર છે, એનો પોતાનો જ અવતાર છે. કેવું કેવું લોકોના મગજમાં ઠાંસી દીધું, કેવું કેવું બધું ભરી દીધું. એક બેને કહ્યું મેં આમ સાંભળ્યું છે ભગવાનનો અવતાર થઈ ગયો છે. હમણાં એક જણા એક મને કહ્યું કે ભગવાન જે અવતાર લેવાના છે ને એમના બાપનો અવતાર થઈ ગયો છે, એટલે હવે એમના પેટે અવતાર, એમના બાપનો અવતાર થઈ ગયો છે, બસ હવે એ મોટા થશે ને પૈણશે એટલે પછી ભગવાનનો અવતાર. તને ખરી ખબર પડી ગઈ? હા, કે મને બધી પડી ગઈ ખબર. કેવી કેવી વાતોમાં લોકોને રમાડી દીધા ને કેવી કેવી બાબતોમાં. આ ગૂંચવાયેલી પ્રજા, આ રીતે વેર વિખેર થઈ ગયેલી પ્રજા, એ પ્રજાના એ સમયમાં કબીરે છે એકલા લલકાર્યું કે એ પરમેશ્વર તો એક છે, સાહબ સબકા બાપ હે. આ કબીરનો આ દોહરો યાદ રાખજો, સાહબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, અર બેટા હો કે અવતરે સો તો સાહબ ના, બેટા હો કે અવતરે સો તો સાહબ ના. બિલકુલ ચોખ્ખું કરી નાખ્યું. હવે તમારે ચોખ્ખું કરવું હોય તો, ના કરવું હોય તો તમે જાણો, બિલકુલ ક્લિયર કરી નાખ્યું. ક્યાં સુધી ગુંચવાયા કરશો, ક્યાં સુધી?
અમારે ત્યાં અજન્માનો લોકા કિમ વયવંતો પી જગતા મધિષ્ઠાતા અરમ કિમ, કેટલું બધું લખ્યું છે, કેટલું બધું ભર્યું છે. એટલે સજ્જનો, કબીરના માધ્યમથી રાષ્ટ્રને જોઈએ કે ધર્મને જોઈએ, તો પહેલી વાત તો એ છે કે સમતા, તમારા મંદિરો બધાના માટે ખુલ્લા મૂકો, ભેદભાવ ના રાખો. જીવનના બીજા ક્ષેત્રોમાં રાખતા હોય, રાખવો જરૂરી હોય તો રાખો, પણ ઈશ્વરના દરબારમાં ના રાખો. તમને કહું છું, ખોટું ના લગાડશો. પ્રવચન શરૂ થઈ જાય, હરિના દરબારમાં કથા શરૂ થઈ જાય, પછી જે પાછળ આવે એ પાછળ બેસે, એને કદી આગળ લાવીને બેસાડવાનો પ્રયત્ન ના કરો. આ તો ભગવાનનો દરબાર છે, અહીં એક જગ્યાએ તો સમાનતા રાખો. તમે એક જગ્યાએ પણ જો સમાનતા નહીં રાખો, તો એક જગ્યાએ તો તમારા અહંકારને ઉતરવાનું સ્થાન રાખો. અહીંયા જો તમારા વેવૈની માફક તમે માનપાન રાખીને આવો, તો તમારો અહંકાર ઉતરશે કેમ? અમે તો તમારા અહંકારને પોષનારા. મુસલમાનની મસ્જિદમાંથી શીખવાનું, જે પહેલો આવે એ પહેલો નમાઝ પડવા બેસે, પિંજારો આવ્યો તો પિંજારો, ને નવાબ આવ્યો હોય પાછળથી તે એ પાછળની લાઈનમાં બેસે. કેમ આખી દુનિયામાં એ ફેલાઈ ગયા, આપણે કેમ ફેલાઈ નથી શકતા? કારણ કે એનામાં બ્રધરહુડ, સમતા આવી, આપણે એ બધું ના રાખી શકીએ. કબીરે આ વાત આપણને શીખવાડી. બીજી વાત, કબીરની જે મૂળ ઉપાસના છે એ તો બહુ સરળ છે. ગાંધીની ઉપાસના, કબીરની ઉપાસના, એક પૈસાનો ખર્ચો નહીં. ગાંધીજી સવારે પ્રાર્થના કરવા બેસે, સાંજે પ્રાર્થના કરવા બેસે, અબીલ નહીં, ગુલાલ નહીં, ચોખા નહીં, દીવો નહીં, ધૂપ નહીં, કશું જ નહીં, કઈ. બસ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા, એમ કબીરનો જે સાહેબ છે એની બંદગી કરવા તમે બેસો. ખેતરનો શેડો હોય, તળાવની પાળ હોય, કે મંદિર હોય, કે અગાસી હોય, આંખ બંધ કરો અને ઉડાણમાં ઉતરો. કાં તો ઉડાણમાં ઉતરો, અને કાં તો પછી જાઓ 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 ચંદ્રલોક, સૂર્યલોક, નક્ષત્રો, પછી તમે દોડો કે ક્યાં ક્યાં સુધી ભગવાન છે. એક ચક્કર 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 મોજા તમને દેખાશે, અને એમ લાગશે કે ઓહો હો, ક્યાં સુધી આ પહોંચી ગયો. મંદિરની મૂર્તિ સુધી જ ભગવાનને સીમિત ન કરી દો. હું મૂર્તિનો વિરોધી નથી, પણ મૂર્તિ સુધી જ ભગવાનને સીમિત ન કરી દો, નહીં તો તમને બીજે દેખાશે નહીં. નહીં તો તમને ભરેલો ભરેલો દેખાશે, ચારે તરફ ભરપૂર દેખાશે. એને રીઝવવા માટે તમારો પ્રેમ જોઈએ, બહાર સામગ્રીની કોઈ જરૂર. સામગ્રી તો કર્મકાંડીઓ જોઈએ. તમારે હવન કરવો તો આવડું મોટું લિસ્ટ આવે, આવડું મોટું. કમર કાંકરી લાવજો, આટલી કાજુ લાવજો, આટલી દ્રાક્ષ લાવજો, એકવી ધોતિયા લાવજો, ફલાણા આટલા બેડા લાવજો. પણ શું કામ લાવજો? કે ભાઈ અમારા માટે. અને વાત એ સાચી છે, એમને માગો તો આપે ને. અમે જે ભગવાનના મંદિરો કર્યા ને, એમાં જે બધા ભોગો ધરાવવા માંડ્યા ને, એ એમને એમ નથી ધરાવવા માંડ્યા. હવે માનો કે મારે દૂધનું કેસર નાખેલું દૂધ પીવું હોય, અને હું કોઈ ગ્રહસ્થને કહું કે ભાઈ દેખો કાલ તો કેસર કઢેલું દૂધ મારે પીવું છે, ક્યારે મહારાજ મહાત્મા થયા, ઘર છોડીને કેસરનું દૂધ? લોકો ઉલટી નિંદા કરે, એટલે એવું નહીં કહેવાનું. એટલે શું કહેવાય? ઠાકોરજી કે લીએ, ઠાકોરજી કે લીએ, બસ ઠાકોરજી કે લીએ મેવા લાના, મિશ્રી લાના. એટલે ઠાકોરજી, હવે ઠાકોરજી બિચારા એવા ભલા માણસ છે, એક ટીપુ દૂધ ચાખતા નથી. બધું પૂજારી જ ચાટી જાય, બધા ભેગા થઈને. પેલા કટોરાવાળા ભેગા થયા હતા ને એવા, અને લોકો એવા પ્રેમથી લાવી 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 લાવીને બધા ઢગલો કર્યા. એનું પરિણામ એ આવ્યું કે અમારા મંદિરો કોમર્શિયલ થઈ ગયા. જે લાવનારા છે એ વાલા લાગે, જે પેલા લુખા આવે ને આમ જાણે કા તો કશા. આ દૂધણી ભેંસો નથી, પેલી દૂધણી ભેંસો હારી લાગે, અને દૂધણી ભેંસોનો ખાણ મૂકવાનું, ને પેલી જે વગર દૂધણી હોય ને. મંદિર બધા કોમર્શિયલ થઈ ગયા. હવે જો આ કોમર્શિયલ પણામાંથી આ બધાને છોડાવવા હોય, આવો આપણા ઋષિઓમાં, મૂળ કબીરમાં આવો. એ કહેશે કે મંદિરને તમે દુકાન ના બનાવો, આવો બેસો, ભગવાનનો દરબાર છે, જેને આવવું હોય આવો, ખુશીથી આવો. રાય હોય, રંક હોય, શેઠ હોય, શ્રીમંત હોય, ગરીબ હોય, એ બધાના માટે એક સરખો ભાવ છે. તો શરૂઆતમાં તો કદાચ તમને ધક્કો લાગે, પણ અંતે એનો વિજય થશે. ઘણો ટાઈમ થઈ ગયો સજ્જનો, 12:30 થઈ રહ્યા છે, એટલે વધારે ચર્ચા નહીં કરું. મારે આપને આટલી જ વાત કહેવાની છે કે આ આખી ભારતીય પરંપરામાં કેટલાક ધ્રુવ તારાઓ થયા છે, અને ધ્રુવ તારાઓમાં સૌથી વધુમાં વધુ સચોટ દિશા બતાવનાર
કોઈ ધ્રુવ તારો હોય તો હું એને કબીર માનું છું. કબીર પંથ અલગ વસ્તુ છે, સંપ્રદાય અલગ વસ્તુ છે. સંપ્રદાયમાં ઘણી સારી વસ્તુઓ છે, પણ બધી સારી છે એવું મારે નથી કહેવું. પણ હું કબીર વ્યક્તિ એ માનું છું એને એના મૂળ રૂપમાં. જેમ ગીતા છે, ગીતાને તમે મૂળ રૂપમાં ગ્રહણ કરો, ઉપનિષદોને ગ્રહણ કરો, પછી એના ભાષ્યો એની ટીકાઓ તમને ગૂંચવી નાખશે, તમને ગૂંચવી નાખશે. એવી રીતે આ એક મહાન સપૂત જેણે આખી જિંદગી કોઈની પરવા કર્યા વિના જે સત્ય લાગ્યું એ એમણે કહ્યું. ત્યારે પેપરો નહોતા, કોઈ પ્રકારનો મીડિયા નહોતો, કોઈ માધ્યમ નહોતું. એ દોહા, છંદ, ચોપાઈ, રમૈની જે કંઈ અમને સૂઝે લખે, નાભીમાંથી નીકળેલી એ પરાવાણી, અને લોકો એને ગામે ગામ ગઈ 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 ગઈને એનો પ્રચાર કરે. વધુ સારું તો એ થયું કે જો કબીર ન હોત તો આ દેશની આજે 30 કરોડ પછાત વસ્તી આપણે ખોઈ બેઠા હોત. બ્રાહ્મણોને સાચવવાની બહુ જરૂર નથી, એ તો સચવાયેલા જ છે. વૈશ્યોને, ક્ષત્રિયોને સાચવવાની બહુ જરૂર નથી. અમારે પેટલાદની જ વાત કરું, પેટલાદમાં 2000 ઘર વાઘરી ભાઈઓના છે. પણ એ વાઘરી ભાઈઓના જો આજે પણ રામ રામ કરતા હોય તો એ કબીરના કારણે. શંકરાચાર્ય તો એમના ત્યાં જાય નહીં, અભડી જાય. એ તો એમના ત્યાં પડછાયો એને પડવા દે. 4-5-6 વર્ષ પહેલા એક વાઘરી સજ્જન આવ્યા મને કે મારા છોકરાએ શ્રાવણ મહિનામાં મહાભારતની કથા કરી છે અને કાલે આપણે એની ઉજવણી કરવી છે, તમે આવશો? મેં કહું આવીશ. 5-10 માણસો હતા અમારા, થોડા ઓળખીતા. મેં કહું આપણે કાલે વાઘરીના મોલ્લામાં જવાનું છે, એમનો એમની કથાની સમાપ્તિ છે. મને કે વાઘરીવાડ જશો તો કેવા દેખાશો, ના જવાય, લોકો આપણી ટીકા કરે. મેં કહું હવે જેવા દેખાય એવા દેખાય, પણ મારે તો જવું જ છે. બીજી વાત પણ યાદ રાખજો, તમારા સાથે ફરનારા હોય ને એમાં અડધા તો ચીભડા જ હોય. ચીભડાનો અર્થ તમે સમજો, એમના ઉપર જ્યાં સુધી પ્રેશર નથી આવ્યું ત્યાં સુધી જે ગોળ મટોળ દેખાય છે. 1 કિલો 2 કિલોનું પ્રેશર આવ્યું તો ફસકાઈ જવાનું, એ તરત જ ફસકાઈ જવાનું. એટલે 2-4 તો ફસકાઈ ગયા. ના કે આપણે કેવા દેખાય. 1-2 એવા હતા કે મહારાજ આવવું તો નથી, પણ તમારો આગ્રહ છે એટલે આવશું. સારું ચાલો, આટલી માળાનો ઢગલો કરી દીધો, મારી આંખમાં આંસુ આવી. જે પ્રજા માટે અમે ધિક્કાર સિવાય, અપમાન સિવાય, તિરસ્કાર સિવાય કંઈ કર્યું નથી એ મને માળા પહેરાવે છે, અને મને માળા પહેરવાનો અધિકાર શું છે? મારે એની માફી માગવી જોઈએ, એની ક્ષમા માગવી જોઈએ. પણ આ હિન્દુ રહ્યો તો કેમ રહ્યો? કબીરના કારણે હિન્દુ રહ્યો. કબીરનો સાધુ આવે છે, એના ત્યાં ઉતરે છે, આખી રાત ભજન કરે છે. રમૈની, બીજક, દોહા, છંદ, ચોપાઈ, અવળવાણી, સવળવાણી એને સંભળાવે છે. અને એ આર્થિક રીતે ભલે ગરીબ હોય, પણ જો ધર્મ ચર્ચા કરવા બેસે તો ભલભલા પટેલો ને બ્રાહ્મણોના કાન પકડાવે એવી ચર્ચા કરે, એટલી એનામાં યોગ્યતા છે. કારણ કે એને એવું સાંભળ્યું છે, એની પાસે એટલું જ્ઞાન છે. એટલે સજ્જનો, કબીર એક એવું રત્ન જેને જે અર્થમાં સમજવું હોય સમજે, કે એને જો આજે આપણે પણ યાદ કરીએ અને આપણા જીવનના ભવિષ્યના માર્ગને નિર્ધારિત કરવામાં જો માર્ગદર્શન લઈએ. એમના દોરા તો બહુ પ્રચલિત છે, બહુ પ્રચલિત છે. તો હું સમજુ છું કે ભારતના રાષ્ટ્રવાદને એક બહુ સારું સમર્થન મળે. બધા એક સરખા, આપણે બધા ભાઈઓ છે, વિદ્વેષ નહીં, વેર ઝેર નહીં. ગુરુ ગોવિંદસિંહ થયા, ગુરુ નાનક દેવ થયા, હવે એમાં એક તો એમના મુસલમાન સાથે ને સાથે રહેતો કાયમના માટે, કોઈ નહીં. ગુરુ ગ્રંથ સાહેબમાં જોજો, 5 ફકીરોની વાણી છે. ગ્રંથ સાહેબ કોઈ સ્વતંત્ર વાણી નથી. કબીર સાહેબની એમાં વાણી છે, નામદેવની વાણી છે, બુલ્લે શાહની વાણી છે, 5 ફકીરોની વાણી છે. કોઈ આભડછેટ નથી. અને વેદના મંત્રો છે, એ વેદના મંત્રોથી જરાય ઉતરતા નથી. એમ આપણે પણ આજે એક એવી ગુરુવાણી તૈયાર કરીએ, એક એવી કબીરવાણી તૈયાર કરીએ, એક એવી વાણી તૈયાર કરીએ જેમાં બધી પ્રજા સમાઈ જાય, બધાની એકતા થાય, બધા આપણે એક થઈએ, હળીમળીને રહીએ, અને આપણા ધર્મને, આપણી જીવન પદ્ધતિને, વ્યવસ્થાને વધુ ને વધુ સારી સુદૃઢ કરીએ એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 4/5/1997 ભાવનગરમાં નિવૃત્ત થયેલા શિક્ષકો આગળ સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન.
કરશે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા સહયોગી ભાઈઓ, મેયર શ્રી ભાઈ શ્રી નિરંજનભાઈ અહીંયા મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો, બહેનો અને નિવૃત્ત થતા આચાર્યશ્રીઓ, આપણે ત્યાં બે પ્રકારની વિચારધારા કામ કરે છે. એક વિચારધારા એવી છે, 50 વર્ષની ઉંમર પૂરી થાય એટલે માણસે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. અને વાનપ્રસ્થાશ્રમનો અર્થ થાય છે વનમાં પ્રસ્થાન કરવું, વનમાં જઈને રહેવું. એક રીતે એમ કહી શકાય કે જે પ્રત્યક્ષ જવાબદારીઓ હતી એ જવાબદારીઓથી મુક્ત થઈ અને હળવું જીવન જીવવું. હળવા જીવનનો અર્થ થાય છે જવાબદારીઓથી મુક્ત રહીને નદીના પ્રવાહની માફક સહજ રીતે જે જીવન જીવાતું હોય એ જીવવું. જેમ જેમ તમારા માથા ઉપર જવાબદારીઓ વધતી જાય એમ એમ માથા ઉપર ભાર વધતો જાય. ખભા ઉપરનો ભાર અને માથા ઉપરના ભારમાં બહુ અંતર છે. ભાઈ શ્રી મહેન્દ્રભાઈને પૂછી જુઓ કે જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે કેટલું ઊંઘતા હતા અને અત્યારે કેટલું ઊંઘે છે. માથા ઉપર જેટલી જવાબદારીઓ વધે એટલો ભાર વધવાનો જ છે. બીજી વાત, આ જે બલ્બ છે એમાં ફિલામેન્ટ હોય છે અને ફિલામેન્ટની કેપેસિટી હોય છે સામાન્ય રીતે 230, 240 કે 250 સુધી જો વોલ્ટેજ થાય તો એ સહન કરી લે. પણ 250 ઉપર જો જાય ફિલામેન્ટ ઉડી જાય. અને જે બલ્બનું ફિલામેન્ટ ઉડી ગયું હોય એ બલ્બની વેલ્યુ કેટલી. બાકી બધું હોય, કાચ હોય, બધું જ હોય, માત્ર એના અંદરનું ફિલામેન્ટ જ ઉડી ગયું હોય. કેટલાક બલ્બ એવા નીકળ્યા છે, હું વાત કરું એના પહેલા તમે હસી કાઢો છો, કે જે 300 સુધી વોલ્ટેજ વધી જાય તો એ 300 સુધી પણ વીજળીના સહન કરી શકે છે. માણસોની પણ આ જ દશા છે. તમે કેટલા પ્રેશરને સહન કરી શકો છો, કેટલી ઉષ્ણતાને સહન કરી શકો છો, કેટલા દબાણને સહન કરી શકો છો, એ જ તમારા વ્યક્તિત્વનું છેલ્લું માપ છે. જે લોકો વધુમાં વધુ પ્રેશર સહન કરી શકતા હોય છે એ જ લાંબો ટાઈમ સુધી મોટા ભાર ઊંચકી શકતા હોય છે. અને મોટા ભાર ઊંચકીને પણ મસ્તિષ્કનું સંતુલન ખોઈ બેસતા નથી હોતા. પણ સામાન્ય માણસ છે એ સામાન્ય માણસ તો સામાન્ય જ છે. એટલે એક વિચારધારા એવી છે કે જેને જવાબદારીઓ કહેવાય એ જવાબદારીઓ વાળું જીવન 50 વર્ષ સુધી, અને 50 થી 75 એટલે વચ્ચેના જે 25 વર્ષ છે એને હળવું જીવન જીવવાનું. એક બીજી વિચારધારા એવી છે, કુર્વન નેવેહ કર્માણિ જીજિ વિષય છતમ સમાહ એવમ ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. ઉપનિષદ, હે ભાઈ, કર્મ કરતા 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 તું 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખજે. કુર્વન નેવેહ કર્માણિ જીજિ વિષય છતમ સમાહ એવમ ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આ રીતે 100 વર્ષની ઉંમર સુધી કર્મ કરતા કરતા તું જીવતો રહીશ
અને અનાશક્તિથી કર્મ કરીશ તો કર્મ તને લેપાયમાન નહીં કરે, કર્મની આસક્તિ નહીં થાય. આ બે વિચારધારાઓ ચાલે છે. ભગવદ્ ગીતાનો જે વળાંક છે એ સ્પષ્ટ છે. એ કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપિ જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશમ કર્મ સર્વમ પ્રકૃતિજૈર ગુણૈ. અર્જુન, એક ક્ષણ પણ કોઈ કર્મ કર્યા વિના રહી શકે નહીં. નહીં કશ્ચિત ક્ષણમપિ જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત, કર્મ કર્યા વિના માણસ એક ક્ષણ પણ રહી શકે નહીં. પ્રકૃતિના જે ગુણો છે એ જબરજસ્તી એના પાસે કર્મ કરાવતા જ હોય છે. આ બે થિયરી છે. એટલે આપણા ત્યાં બે શબ્દો નીકળ્યા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આ બે શબ્દોને યાદ રાખજો. પ્રવૃત્તિનો અર્થ થાય છે તમારી જે વૃત્તિ, આજીવિકા, જવાબદારી, એ જવાબદારી માટેના જે કાર્યો છે, કર્તવ્યો છે, એ કરતા કરતા રહો, એ જવાબદારીઓ તમે સંભાળતા રહો, એ તમારી પ્રવૃત્તિ છે. તમે અહીં બેઠા બેઠા પગ હલાવો એ પ્રવૃત્તિ નથી. તમે માનો કે સામાન્ય રીતે બગાસું ખાઓ, છીંક ખાઓ, એ પ્રવૃત્તિ નથી. પ્રવૃત્તિનો નિશ્ચિત અર્થ કરવામાં આવ્યો છે, તમારી આજીવિકા, તમારો સમાજ, તમારો સંસાર, તમારી જવાબદારીઓ, એનો ભાર ઉપાડતા 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 જે તમે જીવન જીવો, જે કાર્યો કરો, એ પ્રવૃત્તિ છે. નિવૃત્તિનો પણ અર્થ કર્યો છે. ખાસ કરીને જ્યારે શિક્ષકો, આચાર્યો નિવૃત્ત થઈ રહ્યા છે, થઈ ગયા છે, તો હું એને બે ભલામણ કરીશ. થોડીક ગીતાનું અધ્યયન કરો, તમને બહુ રસ આવશે. ગાંધીજી ગીતાના કાયલ થયા, અને થોડા ઉપનિષદોનું અધ્યયન કરો. પણ એક શરત છે, કોઈ વાળાબંધીમાં પડ્યા વિના, કોઈ વાળાબંધીમાં ના, મૂળ ગ્રંથોનું અધ્યયન કરવાનું. વાળાબંધી છે એ મૂળ ગ્રંથને છિન્ન ભિન્ન કરી નાખે છે. એટલે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરા સુરાહ ન શૌચમ નાપિ ચાચારમ ન સત્યમ તેષુ વિદ્યતે ગીતા. અર્જુન, જે લોકો નથી પ્રવૃત્તિને જાણતા, નથી નિવૃત્તિને જાણતા, પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જના ન વિદુહ આસુરા, એ અસુરો છે. કારણ કે પ્રવૃત્તિને જાણતા નથી, એ પ્રવૃત્તિને નિવૃત્તિ કરે છે ને નિવૃત્તિને પ્રવૃત્તિ માને છે. એટલે પ્રવૃત્તિ છે એની થોડી ચર્ચા કરીશ. પહેલામાં પહેલી વાત તો એ છે કે જીવન જીવવા માટે તમે જે જવાબદારીઓ સ્વીકાર કરી એ તમારી પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ સફળ રહી કે નિષ્ફળ રહી એને જો માપવી હોય તો એને ત્રણ રીતે માપવાની છે. પહેલી શરત છે, તમને એમાં રસ પડ્યો, તમે જે કૃતિ કરતા રહ્યા, કાર્ય કરતા રહ્યા, એમાં તમને રસ રહ્યો. જો તમને એમાં રસ રહ્યો હશે તો એ તમારી હોબી થઈ જશે, રમત થઈ જશે, ખેલ થઈ જશે. પણ જો તમને રસ ન રહ્યો અને વગર રસે તમે એ કામ કરતા રહ્યા તો એ વેઠ થઈ જશે, એ વેઠ થઈ જશે, ત્રાસ થઈ જશે. માનો કે તમે ક્રિકેટ રમો છો, અને જે લોકો વધુ ટાઈમ રમે છે એ વધારે ખુશી થાય છે, કે જે થોડા રન કર્યાના આઉટ થઈ જાય છે એને વધારે રસ આવે છે. અરે, જે 100 રન કરે છે, 150 કરે છે, 200 કરે છે, છક્કા કરે છે, ચોગ્ગા કરે છે, એ તો ખુશખુશ થઈ જાય છે. એમને તો વધારે દોડવું પડે છે. દોડવામાં તકલીફ નથી પડતી, એ દોડવામાં તકલીફ નથી પડતી, હોબી છે. એને બેસાડી દો તો તકલીફ પડે છે. જાઓ ભાઈ, તમે તકલીફ ના લો, હું બેસો, શાંતિથી બેસો, જાઓ ખુરશી ઉપર જઈને બેસો, એને તો ગળા કાપવા જેવું લાગે છે. એમાં રસ છે, એને હોબી છે. તો લોકો તાલીઓ વગાડે છે, લોકો જય જયકાર કરે છે. એક માણસના પગ સાથે જો મીટર બાંધવામાં આવે
અને સવારથી સાંજ સુધી એ ક્રિકેટ રમતો હોય કે હોકી રમતો હોય કે બીજો કોઈ ખેલ રમતો હોય, અને મીટર તમને બતાવે કદાચ એ 25 કિલોમીટર જેટલું દોડ્યો હશે. 25 કિલોમીટર, અને છતાંય તરોતાજો છે, મસ્તીમાં છે, આનંદમાં છે. પણ એ જ માણસને સીધે સીધા એમ કહો કે મારી બા બહુ બીમાર છે અને ભાવનગરમાં દવા નથી મળતી, સિહોરમાં મળે છે, તમે સિહોર જાઓ ને, કોઈ વાહન નથી, ચાલતા જઈને દવા લઈ આવો, તો એ માણસ તો સિહોર જતા જતા થાકી જવાનો છે, કંટાળી જવાનો છે. સિહોર જઈને આવવું એના માટે મુશ્કેલ થઈ જશે. પેલા કરતા એ ઓછું ચાલે છે, પણ આ એની હોબી નથી, એમાં એને રસ નથી આવતો. એટલે પહેલી શરત છે, તમે 30 વર્ષ, 35 વર્ષ, 32 વર્ષ, 28 વર્ષ જે સર્વિસ કરી, જે કંઈ સર્વિસ કરી, તમને એમાં રસ આવ્યો. અને જો તમને રસ આવ્યો હોય તો તમને નિવૃત્તિમાં પણ રસ આવશે, તો તમે સાચા નિવૃત્તિના અધિકારી છો. પણ જો તમને પ્રવૃત્તિમાં રસ નહીં આવ્યો હોય, છોકરા દુશ્મન જેવા લાગ્યા હશે અને આ ભણાવવાનું પણ કંટાળો આવ્યો હશે, કોઈ કડક હેડમાસ્ટર આવે અને બરાબર 11 વાગે જ હાજરી પૂરે, તો તમને ત્રાસ થતો હશે કે આવા સાહેબ ક્યાંથી આવ્યા છે. માત્ર શિક્ષકો માટે નહીં, જીવનના એકે એક ક્ષેત્ર માટે પૂર્વ શરત છે, તમને તમારી પ્રવૃત્તિમાં રસ પડે છે. અને જો રસ પડતો હોય તો એ તમારી સાધનાનું અંગ છે. એક બીજી વાત, તમારું જે કર્તવ્ય છે એ જ મુખ્ય ઉપાસના છે. બે ઉપાસનાઓ છે, એક મુખ્ય અને એક ગૌણ. મુખ્ય ઉપાસના કર્તવ્ય છે, ગૌણ ઉપાસના મુખ્ય ઉપાસનાને મજબૂત કરવા માટે સવાર સાંજે થનારી ઉપાસના છે. તમે જ્યારે સવારે કે સાંજે પ્રાર્થના કરો છો એ ગૌણ ઉપાસના છે, એ મુખ્ય ઉપાસના છે, એને મજબૂત કરવા માટે છે. કર્તવ્યને છોડીને આખો દિવસ જે ઉપાસના કર્યા કરે છે એની મુખ્ય ઉપાસના ગાયબ છે, એટલે ગૌણ ઉપાસનાની કોઈ વેલ્યુ નથી. મેં એવી ઘણી બહેનો જોઈ છે જે સવારથી 11 વાગ્યા સુધી પાઠ પૂજા કર્યા જ કરતી હોય છે. પાઠ પૂજા કરે એ સારી વસ્તુ જ કહી, હું એને ખરાબ નથી માનતો, પણ એ અર્થમાં કરતી હોય છે. એનો પતિ છે એ પ્રોફેસર છે, ઓફિસર છે, કર્મચારી છે, એને 10-10:30 વાગે જવાનું છે, એને રસોઈની જરૂર છે. હવે આ બેન છે ને, એ ધીરે ધીરે જઈને ચોખા નાખે છે, અહીં ચોખા મૂકશે, અહીં ચોખા મૂકશે, અહીં ચોખા મૂકશે, એક કોથળી લઈને ફર્યા કરે છે. અને પેલો ચોખાની ગુણ લાવી આપનારો ચોખા વિનાનો બેઠો છે. એ બિચારો ચોખા વિનાનો બેઠો છે, ટગર ટગર જોયા કરે છે. હવે કોઈ વાર ઉકળી ઉઠે અને કહે કે તું મારી તો કાળજી રાખ, એટલે પેલા બેન એને કહે છે 84 લાખ યોનિઓ ભટકીને આપણે આવ્યા છીએ, એટલે આત્માનું કલ્યાણ કરવાનું છે, આ જન્મ વારંવાર મળવાનો નથી. હવે તમે વિચાર કરો, એના આત્માનું કલ્યાણ થાય કે ના થાય, પણ એનું ગ્રહસ્થ જીવન દૂરદાણી થઈ જશે, એનો સંસાર દૂરદાણી થઈ જશે. કારણ કે એની ગૌણ ઉપાસનાને મુખ્ય માની લીધી છે અને મુખ્ય ઉપાસનાને પડતી મૂકી છે, એટલે પતિ ખોઈ બેસશે, એનું જીવન દૂરદાણી થઈ જશે. એ કર્તવ્ય એ જ મોટી ઉપાસના છે. તમને ખબર હોય કે ના હોય, યુરોપ આખું બદલાયું કેવી રીતે? યુરોપ તો આપણા કરતા મોડું હતું. 15મી શતાબ્દી પહેલાનું જો તમે યુરોપ જુઓ અને 15મી શતાબ્દી પહેલાનું ભારત જુઓ, બેમાં તો ભારત ઘણું ઘણું ઊંચું છે, ઘણી ઊંચી કક્ષાએ છે. પણ યુરોપ બદલાયું કેવી રીતે? બસ બે સૂત્રોએ બહુ મોટું કામ કર્યું. પહેલા જે રોમન કેથોલિક ધર્મ હતો એણે લોકોને સૂત્ર આપેલું કે કર્તવ્ય છે એ પાપ છે, કર્તવ્ય છે એ પાપ છે,
એમાંથી છૂટો, એમાંથી ખસો. વર્ક ઇઝ સિન. કે આ વર્ક છે ને એ તો પાપ છે. આપણે ત્યાં પણ એ જ દશા થઈ. આપણે ત્યાં પણ વેદાંતિઓ આવ્યા અને આ વેદાંતિઓ લોકોના મગજમાં ઠસાવ્યું કે આ મારે કામ કરવાનું, આ કરવાનું, આ કરવાનું. શું કરવાનું? પ્રારબ્ધ ભોગવી લો. તમારું જે પ્રારબ્ધ હોય તમારે ભોગવી લેવાનું, કશું કરવાનું નથી. એ તો અજ્ઞાનીઓના માટે છે. મારા ઓળખીતા એક દંડી સ્વામી હતા, એ કોઈ દિવસ હું શબ્દ ના બોલે. આ શરીર બોલે એમ, આ શરીર એટલે આ શરીર ગયું તું, આ શરીર આવ્યું, આ શરીર આમ. એટલે કોઈ વાર કે પાછા, આ શરીરને ખજૂર ખાવી છે. મારે ખાવી છે એમ ના કે, હું તો આત્મા, હું તો ખાતો જ નથી, હું તો આત્મા છું. એટલે કે આ શરીરને ખજૂર ખાવી છે. એટલે હવે પાછા ઘણા એવા હોય ને, પાછા આ શરીરના અનુયાયીઓ હોય એટલે એ શરીરને ખજૂર લાવી આપે. એટલે પાછા એમ કે આ શરીરને ઘી નાખેલી ખજૂર ખાવી છે. એકલી ખજૂર નહીં, એમાં ઘી નાખેલી હોય ને એવી ખજૂર ખાવી છે. હું શું તમને વાત કરું, આ દેશને એટલો ગુમરાહ કરવામાં આવ્યો છે, એટલો ગુમરાહ કરવામાં આવ્યો છે. એક ભગવાન હતા, ગુજરી ગયા. આ દેશમાં અત્યારે 950 ભગવાન છે, જીવતા 950 ભગવાન છે. એમણે પ્રશ્નો સોલ્વ નથી કર્યા, પ્રશ્નો વધાર્યા છે. એમાંના એક ભગવાન, અમારે વર્ષમાં એક બે વાર ભેગું થવાનું થાય, એક ફંક્શનમાં સાથે બેસીએ. આજે 10 કરોડ રૂપિયાનું એમનું મંદિર થઈ રહ્યું છે, 10 કરોડ રૂપિયા. પછી અમને ઓકલી પીવાની ટેવ, ઓકલી હોય ને ઓકલી આમ ભરીને પીવે, એટલે મને ધુમાડો ગમે નહીં. એટલે મેં એમને ધીરે ધીરે કહ્યું, ભગવાન તમારે ઓકલી પીવી હોય તો પણે જઈને પીવો, નો સ્મોકિંગ ઝોનમાં જવા. આ નો સ્મોકિંગ ઝોન છે, સ્મોકિંગ ઝોનમાં જઈને પીવો, મને આ તમારી ઓકલી ગમતી નથી. મારા સામે ડોળા કાઢ્યા, મને કે કેવી વાત કરો, હું ઓકલી પીતો જ નથી, આ તો શરીરના ધર્મો છે, તમે આત્માની દ્રષ્ટિએ કેમ નથી જોતા, આટલી નીચી કક્ષા ક્યાં સુધી રાખશો? હવે અમને શું કરવું? પણ હું કઈ કાચા ગુરુનો ચેલો નથી, કઈ એ થોડોક ટાઈમ થયો હશે. અને મેં એમનું ઝીણું મલમલનું કપડું પહેરેલું, એવી જોરથી ચૂંટી ખણીને, કારણ કે મારા પૂર્વજો શિક્ષક હતા અને ચૂંટી ખડવાની પરંપરા અમને શીખવાડી, એવી જોરથી ચૂંટી ખણીને એક વેંત કૂદ્યા. મને કે આ શું કરો છો? મેં કહ્યું, આત્માને ચૂંટી હોતી જ નથી, આ તો શરીરના ધર્મો છે બધા. આ દેશને કઈ ભ્રાંતિમાં નાખ્યો છે, કઈ ભ્રાંતિમાં નાખ્યો છે, કઈ ગેરસમજમાં નાખ્યો. પેલા રોમન કેથોલિકો યુરોપને શીખવાડેલું, વર્ક ઇઝ સિન, આ પાપ છે, આમાંથી છૂટો, આ કરવું, આ કરવું, આ કરવું, આ તો બધી માયા છે, જંજાળ છે. અને છૂટ્યા, છૂટ્યા એટલે યુરોપ તો બિલકુલ ભિખારી યુરોપ થઈ ગયું, ગરીબ યુરોપ થઈ ગયું. એટલી હદે ગરીબ હતું, હું તમને એક ઇંગ્લેન્ડનો જ દાખલો આપું. 12મી-13મી શતાબ્દીમાં ઇંગ્લેન્ડમાં કારમી ઠંડીથી બચવા માટે લોકો પોતાના શરીરે ઘાસ બાંધતા, પહેરવાના કપડા નતા તો ઘાસના પાટા બાંધતા. એટલી હદે તો ભારત ગરીબ નતું, કારણ કે આખી વિચારધારા ખોટી આવી. પણ પછી પ્રોટેસ્ટન્ટ આવ્યો, રોમન કેથોલિકમાં એક પરિવર્તન થયું, એક બહુ મોટી ક્રાંતિ થઈ અને પ્રોટેસ્ટન્ટ ધર્મ આવ્યો. એને એક નવું સૂત્ર આપ્યું, વર્ક ઇઝ વોરશિપ. આજે વર્ક છે ને એ જ પ્રાર્થના છે. બોલો, બેમાં કેટલું મોટું અંતર છે. આ તારું વર્ક, કર્મ છે, કર્તવ્ય છે, એ જ તારી પ્રાર્થના છે. આભાર, ધન્યવાદ, હરિઓમ. એટલે ધર્મની અંદર જે તત્વની ઉમેરવાની જરૂર હતી એ તત્વનું નામ હતું શૌર્ય. ખ્યાલ આવે છે કયા તત્વની જરૂર હતી? શૌર્ય. મહાભારતમાં આ જ લખ્યું છે, આખા મહાભારતનો, રામાયણ ને મહાભારતનો આ જ સંદેશ છે. પણ એ સંદેશને કાં તો અપાયો નહીં, કાં તો ઝીલાયો નહીં, એટલે દુર્દશાનો કોઈ પાર ના રહ્યો, દુર્દશાની કોઈ સીમા ના રહી. પણ 17મી શતાબ્દી, 16મી શતાબ્દીથી જ અંગ્રેજો આવ્યા. સર ટોમસ રો, સર ટોમસ રો દૂત થઈને આવ્યો શાહજહાના દરબારમાં, અને એણે ધીરે ધીરે
અંગ્રેજોની પાસેથી શીખજો. શાહજહાની દીકરી દાઝી ગઈ, બહુ વાલી દીકરી. વૈદ્યોએ હકીમોએ બધી ઘણી દવા કરી પણ એ દીકરી સારી થાય. પણ એક અંગ્રેજ ડોક્ટર, અને અંગ્રેજ ડોક્ટરને કહ્યું કે હવે મારી દીકરીને તમે આવું પ્રયત્ન કરું, અને દવા કરી અને એ સારી થઈ ગઈ. સારી થઈ ગઈ. શાહજહાં એટલો ખુશ થયો, એટલો ખુશ થયો, એ ડોક્ટરને કહે છે, બોલ માં તારે જે જોઈએ એ હું તને આપું. બોલો હવે આપણને કહ્યું હોય તો શું માગીએ? મને કહ્યું હોય તો હું કહું દંતાલી ફાંગણી બે ગામ જાગીરમાં આપી દઉં. એટલે અમારે આશ્રમને કઈ ચિંતા રહે, પેટલા જ તો મોટું પડે, જોકે પેટલા જ માગીએ તો ચાલે. આપણે વાત અધ્યાત્મની કરીએ, વાત ભગવાનની કરીએ, પણ ડોળો સ્વાર્થ સિવાય બીજી કોઈ જગ્યાએ હોય? વાત અધ્યાત્મની, પણ કોણે કેટલું આપ્યું, કોણ આપે છે, કોણ નથી આપતા, કોણ શું કરે છે. અમે અહીંથી રુદ્રાક્ષના મણકા મફતમાં આપીએ છીએ, મફતમાં. એટલા માટે મફતમાં આપીએ છીએ, ઘણી વાર લોકો આવે ને એટલે બતાવે, બાપજી જુઓ ને આ મણકો સાચો છે ખોટો છે. જો હું કહું સાચો છે, પંચમુખી છે, સાચો છે, હા તો બરાબર. હું કહું ક્યાંથી લીધો? ફલાણા મહારાજ પાસેથી. શું આપ્યું? 30 રૂપિયા. અરે હું મફત આપું છું ભાઈ, એની કિંમત 8 પૈસા છે. એની કિંમત બજારમાં 8 પૈસા છે, અને લોકો છેતરાય નહીં એટલા માટે હું એને મફત આપું છું. હમણાં બોરસદમાં એક મહારાજ આવ્યા, 2 કોથળા ભરીને મણકા આપ્યા 11-11 રૂપિયામાં. અને આ બૈરણ જે ઉમત્યા જે ઉમત્યા, તારે બા એમ કે ત્યારે બા, એવી બધી વાતો કરીને એવી બધી વાતો કરીને 11 રૂપિયા આપ્યા મણકો, 11 રૂપિયા મણકો. હવે મૂળ કિંમત 8 પૈસા. સાચો માણસ હોય એને કોઈ પાણીનો ભાવ ના પૂછે. 2 બોરા ભરીને મણકા વેચ્યા 15-20 હજાર રૂપિયા. તમે કલ્પના કરી શકો છો? શું કરશો, ક્યાં જઈને ઉભા રહેશો? વાત કરવી છે અધ્યાત્મની, પણ ડોળો ક્યાં છે? હવે પેલા અંગ્રેજ ડોક્ટરને જુઓ. બાદશાહ ખુશ થયો, દીકરીને સારું થયું ને. એને કહ્યું, બોલ તારે શી ઈચ્છા છે, હું તને કે આપું. એને કહ્યું, મારી એક જ ઈચ્છા છે, અમારી કંપની ઉપર જે તમે જકાત લગાવી છે ને, અમારા માલ ઉપર, ઇંગ્લેન્ડના માલ ઉપર, એ જકાત કાઢી નાખો. બોલો, એને એની જાત માટે માગ્યું? એને કોનું માગ્યું? એના એની પ્રજા માટે, એના દેશ માટે. એના એનો માલ સસ્તો પડે તો વધારે વેચાય, તો એના કારીગરોને કામ મળે. હવે એને આધ્યાત્મિક પુરુષ કહેવો કે શું કહેવું? એની એની કેટલી ઊંચી ભાવના. એને પોતાની જાત માટે નહીં, મને સોના મોહરો આપો, મને મુગટ આપો, મને હાર આપો, એવું નહીં. પણ અમારા ઇંગ્લેન્ડના માલ ઉપર જે તમે જકાત નાખી છે ને, એ જકાત માફ કરી દો. સાજાએ માફ કરી દીધી. માફ કરવાથી કોને લાભ થયો? પૂરી પ્રજાને લાભ થયો, એના દેશને લાભ થયો ને. તો એનામાં કેટલી ઊંચી રાષ્ટ્રીયતા હશે, કેટલી ઊંચી રાષ્ટ્રીય ભાવના હશે. આપણે એવા એવા દાખલાઓ જલ્દી આપણા ત્યાં મળતા, આપણે તરત, આપણે તો એવું માગીએ કે મહારાજ મને આપવું હોય તો આપજો, ના આપવું હોય તો કઈ નહીં. પણ પેલા ગામમાં મારો દુશ્મન છે ને, એનું માથું કાપી નાખો ને બસ. એટલે મારી મારી છાતી ઠંડી, મારી આંખો ઠંડી. પ્રજા કેમ ઊંચી ના? એટલે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પગ જામ્યા, અને એની ભારતીય સમાજ ઉપર બહુ મોટી અસર થઈ. તમને કોઈને ખબર હોય કે ના હોય, વાસ્કોડી ગામમાં પોર્ટુગીઝથી જયારે નીકળ્યો ભારતને શોધવા માટે, એની પાસે કશું નહોતું. ત્યાંની રાણી હતી ઇઝાબેલા, ઇઝાબેલાએ પોતાના દાગીના વેચી નાખ્યા. એ દાગીના વેચીને એને 13 જહાજો બનાવડાવ્યા. એ વાસ્કોડી ગામાને મદદ કરી. હવે મદદ તો કરી, પણ સાથે કોણ આવે, મરવા માટે કોણ આવે? તો જેલમાં જે લોકોને જન્મ ટીપ થયેલી ને જેને ફાંસી થવાની હતી, એ કેદીઓને કહ્યું કે જો તમે આની સાથે જાઓ તો તમારી જન્મ ટીપ ને તમારી ફાંસી માફ કરવામાં આવશે, બીજું તો કોઈ આવવા તૈયાર નહીં. એવા કેદીઓને લઈને, જન્મ ટીપના કેદીઓને લઈને એ વાસ્કોડી ગામમાં નીકળ્યો, અને ફરતા ફરતા ફરતા, એ વખતે નકશા નહીં, હોકાયંત્ર નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં. કેપ ઓફ ગુડ હોપ, દક્ષિણ આફ્રિકાનો છેડો, ત્યાં હંમેશા સુનામી ચાલ્યા કરે છે. એ સુનામીનું ક્ષેત્ર છે. એવી ભયંકર સુનામી આવીને
જહાજો ડૂબી ગયા, ચાર જહાજો જ રહી ગયા, બાકી બધા ડૂબી ગયા. અને એક બહુ મોટો વિદ્રોહ થયો, નથી જવું નથી જવું, આને મારી નાખો આને મારી નાખો, આપણને મોતના મુખમાં લઈ જાય છે. પછી વિદ્રોહને શાંત કર્યો, અને શાંત કરીને પછી જાંજીબાર થઈને કોચીન પહોંચ્યો, કેરળમાં. 9 મહિને આવેલો, 9 મહિને. એનામાં કેટલી મહત્વાકાંક્ષા હશે, કેટલી મોટી મહત્વાકાંક્ષા હશે. એ મહત્વાકાંક્ષા અહીંયા કોઈને ના થઈ. અને એના બે કારણો હતા. એક તો આપણે ત્યાં ખારવા કોમ હતી, પણ એ બિચારી તિરસ્કૃત કોમ હતી. ગામની છેડે પાપી 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 પાપી. મેં બચપણમાં જોઈ લઉં, ખારવા લોકો કરિયાણાની દુકાનમાં કંઈક ખરીદવા આવે તો એનો પૈસો પહેલા મીઠાની ગુણમાં નાખે, સીધો ગલ્લામાં ના નાખે. કારણ કે પાપી, પૈસો પાપનો પૈસો છે. અને થોડાક ટાઈમ મીઠામાં રહેવા દે. હવે આ એક વિચિત્ર, બે શાસ્ત્રો ચાલતા હોય છે, એક કાશી શાસ્ત્ર ને એક ડોશી શાસ્ત્ર. કાશી શાસ્ત્ર કરતા ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય. અમે બચપણમાં બધા ભણતા, હવે એક છોકરો હરિજનનો હતો અમારા સાથે, બિચારો બાર બેસે, પછી તો એમએલએ થયો. એ જો રિસેસમાં દોડતા દોડતા એને અડી જવાય તો અભડી જવાય, અને અભડી જવાય તો હવે પવિત્ર કેવી રીતે થવું? એટલે છાંટ નાખવાની, પાણીની છાંટ હોય ને એ નાખવાની, એ પાછું આમ કંઈ સોનું હોય ને એ સોનાને અડાડીને નાખવાની. પણ પાણી ના મળે તો ફરી પાછું એક ખોળી કાઢ્યું. એક મુસલમાનનો છોકરો ને એને અડો એટલે પવિત્ર. હવે આ કયું શાસ્ત્ર? બે છોકરા મિયા મુસલમાનના હતા, એને અડીએ ને એટલે પછી આભડછેટ નીકળી જાય. હવે આ કયું શાસ્ત્ર છે? એક કાશી શાસ્ત્ર ચાલે ને એક ડોશી શાસ્ત્ર ચાલે. એમાં ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય પાછું, કાશી શાસ્ત્ર તો જેમ તેમ હોય, પણ આ આ શાસ્ત્રને બદલવું. એ ડોશી શાસ્ત્રનું નામ છે રિવાજ, રૂઢિયો, રિવાજ. એટલે આપણે ત્યાં કોલંબસને પણ ચડી જાય એવા માણસો હતા, વાસ્કોડી ગામા, પણ અહીંયા ઇઝાબેલા નથી. મુશ્કેલી હતી, કઈ ઇઝાબેલા નથી. જે કોઈ કોલંબસને જહાજો બનાવી આપે, એને માણસો આપે, એના પૌરુષને બિરદાવે, અને એ પછી તો કઈ દેશ માલામાલ થઈ ગયો, માલામાલ થઈ ગયો. આને હું રાષ્ટ્રીય તપ કહું છું, યાદ રાખજો, આ રાષ્ટ્રીય તપ છે. એ 9 મહિના સુધી દરિયામાં ક્યાં અનાજ હોય, ક્યાં પાણી હોય, એ 9 મહિના સુધી દરિયામાં જે ભટક્યો અને એને જે અપાર દુઃખો ભોગવ્યા, એનો લાભ એના દેશને મળ્યો. આ રાષ્ટ્રીય તપ છે. તમને ખબર હશે, હમણાં ઇઝરાયલના થોડાક માણસોને કાશ્મીરમાં પકડવામાં આવ્યા, નહીં? પેલી જે બોટ છે ને દલ સરોવરમાં, એમાં ઉતરેલા, રાત્રે જઈને ઘેરી લીધા અને એમને પકડી લીધા. 5-6 હતા, પેલા બંદૂકવાળા, આ તો બંદૂક વિનાના, અને હાથ બાથ બાંધી દીધા, બીજી જગ્યાએ લઈ જવાના. કો હવે બીજા સામાન્ય માણસો હોય તો એ તો રોડો આજ ખૂટવા જ લાગે ને, એકદમ થથરી જાય ને, હવે શું થશે ને, હવે શું થશે, જાત જાતની બાધાઓ માનવા લાગે ને, હે બાપા ને, હે કાકા ને, ફલાણા ને, હે ફલાણા, જેટલા યાદ આવે. આ 5-6 જે હતા ઇઝરાયલીઓ, એમાંના એક માણસે હિંમત કરીને, જોર કરીને હાથ છોડી નાખ્યો. હાથ છોડી નાખીને હવે એ જાણતો તો કૂતરાના મોતે તો મરવાનું જ છે, આ લોકો પકડીને લઈ જશે તો અમને ગોંધી રાખશે અને પછી કૂતરાના મોતે મારશે, એના કરતા મર્દના મોતે મરવું શું ખોટું છે. જમે એમ કરીને દોરડું છોડી કાઢ્યું અને જરાક પેલો ગફલતમાં રહ્યો ને માર્યો વાઘની માફક કૂદકોને. એટલે પેલાના હાથમાં જે બંદૂક હતી, મશીન ગન હતું, ને મશીન ગન પડાવી લીધું, મશીન ગન પડાવી લીધું એટલે સામે કરી દીધું, ફટફટ ફટફટ, બસ એમાંથી ભાગી છૂટ્યા. એક સિવાયના બાકીના બધા ભાગી છૂટ્યા. એક જે ભાગ્યો એને પાછો પકડીને બીજાને આપી દીધો, પણ એના કારણે એમાંથી 5 જણા બચી ગયા, એક મરી ગયો, એક મરી ગયો. તો હવે આ 5માં કઈ શક્તિ છે? જીવની જીજીવિષા છે. જો એને આ સાહસ ના કર્યું હોત તો 6-6 મરવાના હતા, ઊંડી હાલતમાં મરવાના હતા. એટલે આ કહે છે, અમે જીજીવિષા વાળા બનીએ, મર્દાના બનીએ. એટલે જિજ્ઞાસુના ઉપર એક ત્રીજી પ્રજા છે,
ગમે તેવી આપત્તિમાં, ગમે તેવી વિપત્તિમાં, ગમે તેવા ભૂંડામાં ભૂંડા સમયમાં પણ એની અંદર જીજીવિષુપણું રહે છે. એટલે જીજીવિષે છતમ સમાહા, અને 100 વર્ષ સુધી જીજીવિષુ પ્રજા બની અને જીવીએ, અમારે મળદા નથી થવું. નામ હરિ હૈ, નામ હરિ હૈ, મરિ હો સંસારા. નામ હરિ હૈ, નામ હરિ હો, મરિ હો સંસારા. હમકો મિલા હૈ જીવન હારા, હમકો મિલા હૈ જીવન હારા. નામ હરિ હૈ, નામ હરિ હૈ, મરિ હો સંસારા. અબ ન મરો મોર મન માના, અબ ન મરો મોર મન માના. સોઈ મુઆ જિન રામ ન જાના, સાત મરે સાત મરે સંત જીવે. હરિ ભરિ રામ રસાયન પીવે, હરિ ભરિ રામ રસાયન પીવે. નામ હરિ હૈ, નામ હરિ હૈ, મરિ હો સંસારા. હરિ મરિ હૈ તો હમ હું મરિ હૈ, હરિ મરિ હૈ તો હમ હું મરિ હૈ. હરિ ન મરે હમ કાહે કો મરિ હૈ, કહત કબીર, કહત કબીર મન મન હી મિલાવા. કહત કબીર મન મન હી મિલાવા, અમર ભય સુખ સાગર પાવા. અમર ભય સુખ સાગર પાવા. નામ હરિ હૈ, નામ હરિ હૈ, મરિ હો સંસારા.